हेलो फ्रेंड्स, डिप्लोमा इंजीनियरिंग सेमिस्टर वन नी एग्जाम जे शॉर्ट टाइम में स्टार्ट थवानी छे। केटला विद्यार्थी मित्रों की कॉमेंट थी कि सर इंग्लिश नी पेपर स्टाइल केवी हशे। ऑलरेडी आपणे कॉमन सब्जेक्ट जेवा के केमिस्ट्री, फिजिक्स, फंडामेंटल ऑफ डिजिटल इलेक्ट्रॉनिक्स, PCHM आप दरेके दरेक सब्जेक्ट नी पेपर स्टाइल नो वीडियो मैं अपलोड करेलो छे। मित्रों, ए वीडियो में मैं पण स्पष्ट कीधेलू हतुं के टोटल 70 मार्क्सनु पेपर आवशे, एमांथी आपणे लखवानुं छे 56 मार्क्सनुं, केम के आपणने 2 कलाकनो टाइम आपवामां आव्यो छे। छताय केटलाक विद्यार्थी मित्रों हजु पण वारंवार आना आज सेम क्वेश्चन पूछी रह्या छे। मित्रों, एनो एक ज प्रॉब्लम छे कि मित्रों तमे वीडियो व्यवस्थित रीते जोयो नथी। मैं दरेके दरेक वीडियोमां क्लियर करेलुं छे कि आटला क्वेश्चन आवशे, एमांथी आ लखवाना, आ रीते लखवाना, छता आपणे वीडियो पूरेपूरो जोता नथी, समझता नथी अने पछी वारंवार आपणा डाउट्स ऊभा थता होय छे। तो हजु मैं मित्रों कहूँ छूं तमने, तमे जे लास्ट 3 वीडियो कॉमन सब्जेक्टनी पेपर स्टाइल, मेथ्सनी पेपर स्टाइल अने आजे आपणे इंग्लिशनी पेपर स्टाइल जोवानी छे, जो ए वीडियो ना जोया होय तो फरीथी जोई लेजो। केम के જેમ કે આપણો મેથ્સ સબ્જેક્ટ છે, તો મેથ્સ સબ્જેક્ટનો વિડીયો જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે 3rd અને 5th ચેપ્ટર કરવાની જરૂરત જ નથી। એ નહીં કરો તો પણ તમે 50 ઉપર માર્ક મેળવી શકો છો। છતાં ક્વેશ્ચન છોકરાઓના ક્વેશ્ચન આવતા હોય છે કે સર ટ્રિગોનોમેટ્રીના વિડીયો અપલોડ કરો, 5th ચેપ્ટરના વિડીયો અપલોડ કરો। મિત્રો, એ કરવાની જ જરૂર નથી, પરંતુ એના માટે તમારે વિડીયો ચોક્કસ વ્યવસ્થિત રીતે જોવો પડશે, તો તમને આઈડિયા આવશે કે ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે લાવવા। તો આની આ જ વસ્તુ આજે આપણે ઇંગ્લિશ માટે જોવાના છીએ। ટોટલ બધા આ માર્ક્સ ગણવા બેસે છે, મિત્રો આ માર્ક્સ તો ટોટલ 70 જ થવાના છે, પરંતુ એમાંથી આપણે ટોટલ 56 માર્ક્સના જ ક્વેશ્ચન લખવાના છે। મતલબ ટોટલ 5 ક્વેશ્ચન હોય છે 14 માર્ક્સના, એટલે કે 14x5 70 માર્ક્સ થાય, પરંતુ આ 5માંથી આપણે કોઈ પણ 4 લખવાના છે અને 2 કલાકનો સમય આપવામાં આવશે, એટલે 56 માર્ક્સ થાય છે। હવે કેટલાય વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર નથી આવડતા, કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા છે જેમને ગ્રામર નથી આવડતું, તો મિત્રો આ વિડીયો શાંતિથી જોશો તો તમને ક્લિયર થઈ જશે કે ઓછી મહેનત કરવાથી પણ આપણે સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકીએ છીએ। સૌ પ્રથમ ક્વેશ્ચન જોઈએ તો એ ક્વેશ્ચન છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। મતલબ આપણા જે ટોટલ 7 ચેપ્ટર છે, પેસેજ અને સ્ટોરીઝ, આ પેસેજ અને સ્ટોરીઝમાંથી આપણને ટોટલ 10 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને આ 10માંથી આપણે કોઈ પણ 7 લખવાના છે। મતલબ જો મિત્રો તમને આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર આવડતા હોય તો આપણે પહેલો ક્વેશ્ચન એટેમ્પ કરી લેવાનો છે। કેમ કે એમાંથી આપણને 10 ક્વેશ્ચન આપવામાં આવશે। એકચ્યુઅલીમાં ટોટલ ગણવા જઈએ તો મેક્સિમમ 20-25 જ ક્વેશ્ચન છે, અને આનું મટીરિયલ બી મારા જોડે ક્વેશ્ચન અને આન્સર સાથે રેડી છે। જો તમારે જોઈતું હોય તો તમે મારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો, હું તમને આનું મટીરિયલ પણ મોકલી આપીશ કે 20-25 ક્વેશ્ચન તૈયાર કરવાથી આપણને 14 માર્ક્સ આવી શકે છે। બીજો ક્વેશ્ચન જે છે એ પણ આપણા પેસેજ અને સ્ટોરીમાંથી જ આવવાનો છે, પરંતુ એમાં શું આવશે મિત્રો, તો એમાં આપણને ટોટલ 4 સેક્શન આપેલા છે। આખે આખો ક્વેશ્ચન સેકન્ડ 14 માર્ક્સનો જ છે। એમાં તમને સૌ પ્રથમ આવશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ટોટલ 7 બ્લેન્ક્સ આપવામાં આવશે, આ પણ ચેપ્ટરમાંથી જ હશે, એમાંથી કોઈ પણ 5 લખવાની છે। ત્યાર પછી ફરીથી આપણને ડુ એઝ ડાયરેક્ટેડ, મતલબ કોઈ પણ આપણે 3 લખવાના છે, જેમાં સિનોનિમ્સ, એન્ટોનિમ્સ એટલે કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, ઇડિયમ્સ અને ફ્રેઝ, આ હશે 3 માર્ક્સનું। ત્યાર પછી આપણને 2 શોર્ટ સ્ટોરી આપેલી છે જે આપણે લખવાની છે। મિત્રો, આ શોર્ટ સ્ટોરીનું મટીરિયલ પણ મારી જોડે રેડી છે, જોઈતું હોય તો આપ કોમેન્ટ કરી શકો છો। ઇન શોર્ટ, પહેલા 2 ક્વેશ્ચન આપણા જે ચેપ્ટર્સ આપેલા છે એમાંથી જ છે, એટલે જો તમે ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરેલા હશે તો ક્વેશ્ચન 1ના 14 માર્ક્સ અને ક્વેશ્ચન 2ના 14 માર્ક્સ આપ ઇઝીલી મેળવી શકશો। કોઈ વિદ્યાર્થી મિત્રને એમ હોય કે સર મને આ ક્વેશ્ચન આન્સર નથી આવડતા, તો તમે ફર્સ્ટ ક્વેશ્ચન સ્કીપ કરી દો, સેકન્ડ ક્વેશ્ચન તૈયારી કરો કે જેમાં ફક્ત MCQ જ આવશે અને 2 શોર્ટ નોટ આવશે, જે તો ફિક્સ જ છે કે આપણી જેટલા પણ ચેપ્ટર છે, ટોટલ 7 ચેપ્ટર, એ 7 ચેપ્ટર વિશે તમે જે કંઈ પણ જાણો છો એના રિલેટેડ શોર્ટ નોટ લખવાથી આપણને આ 6 માર્ક્સ તો ઇઝીલી મળી જશે। ત્યાર પછી સમાનાર્થી, વિરોધી, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ અને
એની 5 ખાલી જગ્યાઓ આવશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જેથી તમારા આ 14 માર્ક્સ પણ તમે મેળવી શકશો. ક્યારે? જો તમને આ ક્વેશ્ચન સ્કીપ કરવો હોય તો. જો તમે બંને લખવા માંગતા હો તો બંને પણ લખી શકો છો. બંને કોને લખવા? જેનું ગ્રામર માન લો કે એકદમ કરેક્ટ નથી, એક્યુરેટ નથી, તો એ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આન્સર તૈયાર કરવા ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2. ત્યાર પછી જો ક્વેશ્ચન 3 છે, એમાં ટોટલ એ બી સી ડી એવા 4 સેક્શન છે. એમાં એ સેક્શન જોઈએ તો એમાં વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ આવશે મિત્રો, ટેન્સીસની. ત્યાર પછીનો જે બીજો સેક્શન છે એમાં ડિટર્મિનન્ટ્સ આવશે, એ પણ ટોટલ 3 માર્ક્સનું હશે. ત્યાર પછી જોવા જઈએ તો મોડલ ઓક્ઝિલરી આવશે, એ 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે. અને ત્યાર પછી ફરીથી આપણા જે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે એની 3 માર્ક્સની મિત્રો ખાલી જગ્યા આવશે. જો તમારા આ 4 કોન્સેપ્ટ ક્લિયર છે, વર્બ ફોર્મ, ડિટર્મિનન્ટ્સ, ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, જો તમને આ 4 કોન્સેપ્ટ ક્લિયર છે તો તમે ક્વેશ્ચન 3 પણ એટેમ્પ્ટ કરી શકો છો. અને બિલકુલ થોડી વાર લાગશે મિત્રો, કેમ કે ગ્રામર છે, ફક્ત ફિલ ઇન ધ બ્લેન્ક્સ જ કરવાની હશે. ત્યાર પછી જે ક્વેશ્ચન 4 છે એમાં પણ ટોટલ આપણને 3 સેક્શન આપેલા છે, મતલબ તમને જો કનેક્ટર, પ્રીપોઝિશન અને એક્ટિવ પેસિવ આ જો તમને કમ્પ્લીટ આવડતા હોય તો તમે ક્વેશ્ચન 4 એટેમ્પ્ટ કરી શકો છો. અને જે લાસ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 5, એ તો મિત્રો દરેક વિદ્યાર્થીને હું કમ્પલસરી એટેન્ડ કરવાનો કહીશ, કેમ કે તમારા પાસિંગ માર્ક્સ ફક્ત 18 છે, એમાંથી 14 માર્ક્સ તો આપણને ખબર જ છે કે 7 માર્ક્સ ડાયલોગના અને 7 માર્ક્સ લેટરના, આ ફિક્સ જ છે મિત્રો. તમે કોઈ પણ 4-5 ડાયલોગ રેડી કરી દેશો તો એમાંથી કોઈ એક ડાયલોગ તો તમને આવડશે જ. અને મિત્રો યાદ રાખવું, ડાયલોગ 7 માર્ક્સનો છે, તો આપણે મિનિમમ બંને વ્યક્તિઓના 10-10 પોઈન્ટ્સ લખવાનો આગ્રહ રાખીશું તો આપણને 7 માર્ક્સ મળશે. અને બીજો છે લેટર, આ મિત્રો 14 માર્ક્સ રોકડિયા માર્ક્સ છે. તમને કંઈ બી ના આવડતું હોય તો આ 14 માર્ક્સની તૈયારી તો તમે એક જ દિવસમાં કરી શકો છો. એના પછી ડિપેન્ડ કરે છે કે તમને ગ્રામર વધુ ફાવે છે કે પછી ચેપ્ટર વધુ ફાવે છે. જો ચેપ્ટર વધુ ફાવે છે તો ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન એટેમ્પ કરો અને થર્ડ અને ફોર્થ આ બંનેમાંથી કોઈ એક સ્કીપ કરી દો. જો તમને ગ્રામર વધુ ફાવે છે તો ફર્સ્ટ યા સેકન્ડમાંથી એક સ્કીપ કરી દો અને ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 આ કમ્પલસરી એટેન્ડ કરો. ક્વેશ્ચન 5 તો કરવાનો જ છે, કેમ કે આ મિત્રો 14 માર્ક્સ રોકડિયા છે. ફક્ત એક લેટર આપણે તૈયાર કરવાનો છે અને એક ડાયલોગ તૈયાર કરવાનો છે. મિત્રો વિડીયોને ધ્યાનથી સાંભળજો તો તમારા માટે તૈયારી કરવી બહુ ઇઝી થઈ જશે. આવી જ રીતે આપણે મેથ્સ અને બીજા સબ્જેક્ટ્સના વિડીયો પણ અપલોડ કરેલા છે. બીજા સબ્જેક્ટમાં આવું ફિક્સ નથી હોતું, એમાં તમારે બધા જ ક્વેશ્ચન તૈયાર કરવાના હોય છે. પરંતુ ઇંગ્લિશ અને મેથ્સમાં આપણને બહુ બધા ઓપ્શન મળી રહ્યા છે, તો એનો સદુપયોગ કરી અને આપણે ઓછી મહેનતે વધુ સારા માર્ક્સ લાવવાનો ટ્રાય કરીશું. મિત્રો તમને કંઈ પણ ડાઉટ હોય તો વોટ્સઅપ નંબર જે મારા ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલો છે એ ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે મને વોટ્સઅપ કરી શકો છો. આ તમામે તમામનું મટીરિયલ મારી જોડે અવેલેબલ છે. જે પ્રમાણે સેક્શન પ્રમાણે માન લો કે આ તો આનું એક મટીરિયલ છે, કે કોઈ એમ કે મને સર ક્વેશ્ચન આન્સર તૈયાર કરવા છે તો હું ક્વેશ્ચન આન્સરની પીડીએફ ફાઇલ આપીશ. કોઈને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવી હોય તો એની પીડીએફ ફાઇલ મળશે. કોઈને ગ્રામર એકલું પાકું આવડતું હોય અને એનું રિવિઝન કરવું હોય તો ગ્રામરના ટોપિક વાઇઝ મારી જોડે આન્સર વિથ રીઝન અવેલેબલ છે. મતલબ મિત્રો તમે ફક્ત 2-3 દિવસમાં જ સારી એવી તૈયારી કરી શકો છો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમને લાગતું હોય કે પ્રયોગશ એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા તમને હેલ્પ મળી રહી છે, તો મિત્રો એક કોમેન્ટ ચોક્કસથી કરજો. વધુમાં વધુ મિત્રો જોડે આ વિડીયોને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કે જેથી આવનારા સેમિસ્ટરમાં પણ તમને પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસ તરફથી વધુ ને વધુ હેલ્પ મળતી રહે. મિત્રો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ.